રાજકોટ જિલ્લાના ઉપલેટાના મોટી પાનેલી ગામે તળાવનું પાણી સિંચાઈ માટે છોડવાના વિરોધ તો સામે પાણી માટે આંદોલન બંને આમને સામને પાણી માટે ઉપવાસ કરતા ખેડૂતો સામે આવ્યા હતા. મોટી પાનેલી ગામ જેમાં 14,000ની વસ્તી ધરાવતા ગામમાં હાલ ફુલજળ બે ડેમમાંથી પાણી છોડવા માટેના વિરોધમાં પ્રજાજનો દ્વારા વિરોધ કરાયો હતો. તો હાલ પાણી છોડવા માટે માંગણી કરીને ઉપવાસ આંદોલનનો માર્ગ ખેડૂતો દ્વારા કરવામાં આવેલ. આમ એક તરફ પાણી છોડવા માટે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવે છે, તો બીજી બાજુ પાણી છોડવા માટે માંગણી સાથે ખેડૂતોએ આજરોજ ઉપવાસ આંદોલનનો માર્ગ પકડ્યો છે. આમ પાણી ન છોડવા માટે માંગણી કરતા ગ્રામજનો તો પાણી છોડવા માટે ખેડૂતો દ્વારા માંગણી થઈ રહી છે. આમ બંને પક્ષ આમને સામે જોવા મળ્યા હતા. બંને વચ્ચે આવનારા સમયમાં કોની જીત અને કોની હાર થશે તે તો આવનારો સમય જ બતાવશે. અને આ બાબતે તંત્રની પરિસ્થિતિ સૂડી વચ્ચે સોપાડી જેવી જોવા મળી હતી. આ પાણી માટેની લડાઈમાં તંત્ર દ્વારા વચ્ચેનો શું રસ્તો કાઢવામાં સફળ થાય છે કે કેમ તે તો હવે જોવાનું રહ્યું. માંગણી કરું છું કે પાનેલી ડેમ માંથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપી અને ખેડૂતોનો મહામૂલો પાક બચાવો. અત્યારે ખેડૂતોને દુષ્કાળની સ્થિતિમાં એક પાણી મળે તો કરોડો રૂપિયાનો ફાયદો થાય એમ છે, અને જે તે જવાબદારોએ પાણી ન પહોંચાડી અને ખેડૂતોને પાણી પાકને નુકસાન કરી અને મોટું પાપ કરેલ છે, તો આથી ઉપરના સત્તાધીશોને તમારા માધ્યમથી મારી અરજ છે કે દરેક ખેડૂતોને ન્યાય અપાવો અને કાં તો જે તે જવાબદારો પાસેથી વળતર લઈ અને ખેડૂતોને વળતર અપાવો. કારણ કે અત્યારે ખેડૂતો એવી દયનીય સ્થિતિમાં પહોંચી ગયા છે કે ખેડૂતો પાસે રોજીરોટી માટેનો પ્રશ્ન ઉભો થઈ ગયો છે, ઘાસચારાનો પ્રશ્ન ઉભો થઈ ગયો છે. તો આ બધાને ખેડૂતોને દરેકને ન્યાય અપાવી અને પાંચ ગામના ખેડૂતોને ડેમનું પાણી આપો અથવા તો અમને ન્યાય અપાવો. પણ ડેમની અંદરથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, માછીમારી, માટીનો ઉપાડ ચાલુ થાય છે, ખનીજ ચોરી અને માછીમારી જેવા પ્રશ્નો છે, તેને સરકાર બંધ કરાવી અને ખેડૂતોને પાણી અપાવે એવી મારી માંગ છે. વિપુલ ધામીચાનો રિપોર્ટ, ઉપલેટા.